ચાલો મિત્રો હવે આપણે ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ ઓકે લેવા જઈ રહ્યા છે મતલબ કે આ ચેપ્ટરને આપણે એકદમ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીશું આમાં તો ચેપ્ટરનું નામ જ છે ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ એટલે આ ચેપ્ટરની અંદર આપણે નવું સમજવાનું ઘણું બધું છે ઘણી બધી વસ્તુ નવી શીખવાની આવે છે દાખલાઓની સંખ્યા કદાચ ઓછી હશે સમજવાની થિયરીની સંખ્યા વધારે છે બરાબર છે અને સીની સમજ મેળવવાની છે તો આ લોકો એમ કહે છે ચતુષ્કોણ પણ આપણે ચતુષ્કોણની સમજ મેળવીશું ને ચતુષ્કોણની સમજ મેળવીશું ને એ પહેલા બીજી પણ ઘણી બધી સમજ મેળવવાની છે મતલબ ચતુષ્કોણ અધ વચ્ચેથી આવે છે ચતુષ્કોણ ડાયરેક્ટ નહીં સમજાવી શકાય ચતુષ્કોણ સમજવા માટે એની આગળ પણ ઘણા બધા વસ્તુ ઘણી બધી વસ્તુઓ સમજવી પડે એ ઘણી બધી વસ્તુઓ સમજીશું પછી ચતુષ્કોણને સમજીશું મતલબ કે આપણે એકદમ પ્રાથમિક તબક્કાથી શરૂ કરીશું બરાબર છે ચતુષ્કોણ એટલે ભૂમિતિનો એક ભાગ કહેવાય એટલે ભૂમિતિમાં પહેલા બીજી ઘણી બધી વસ્તુ સમજીએ અને પછી ધીરે ધીરે ચતુષ્કોણ પર આપણે પહોંચીશું ચાલો ખાસ સમજવાનું કામ ચાલુ કરી દઈએ સૌથી પહેલા આપણે સમજવાનું છે સમતલીય વક્ર કોને કહેવાય તો એના કરતા પહેલા આપણે સમજવાનું એવું મન થાય કે આ સમતલ એટલે શું તો સમતલ એટલે આમ સમજો કે એક સીધી સપાટ વસ્તુ કે જેને જરાક પણ જાડાઈ ના હોય થોડી જેને જાડાઈ તો હોવાની છે કોઈને પણ એમ સમજો કે એકદમ પાતળો કે જેને જાડાઈ જ નથી એવું કહી શકાય એવું કોઈ ઉદાહરણ સમજવું હોય તો એમ સમજીએ કે આપનો નોટબુકનો પેજ કે ચોપડીનો પેજ પુસ્તક સાથે રાખજો ને ભાઈ ચોપડી સાથે લઈને બેસવાનું છે હું જે વિડિયો ભણાવું છું એ તમારે મારી તરફ પણ ધ્યાન રાખવાનું છે સાથે સાથે બુકમાં શું આવ્યું છે ક્યાંથી આપણે ક્યાં પહોંચીએ છીએ કેટલું ચેપ્ટર પત્યું કેટલું બાકી રાખ્યું હોય તમારે જોતા રહેવાનું છે બુકમાં જોતા રહેશો વધારે સમજ પડતી રહેશે અત્યારે આપણે સમતલ વિશે સમજવાની વાત કરીએ છીએ તો સમતલ એટલે એવું સમજી લઈએ કે નોટબુકનું એક પાનું એકદમ સપાટ સપાટ એને જાડાઈ ના હોય તો આપણા મનમાં એવું આપણે ચિત્ર બનાવી શકે કે સમતલ એટલે નોટબુકનું પાનું જેવું હશે મતલબ કે આવો હજુ તમને વધારે સમજાવું જેવી રીતે આપણે રેખા વિચારીએ છે યાદ કરો રેખાનું ચિહ્ન રેખાનું ચિત્ર કઈ રીતે દોરીએ છે બરાબર છે હવે આમાં આ એરોનો મતલબ શું થાય તો તમે કહેશો કે એરોનો મતલબ એમ થાય કે આ રેખા આ તરફ અનંત અંતર સુધી વિસ્તરેલી છે અને આ તરફ પણ અનંત અંતર સુધી વિસ્તરેલી હોય છે બંને તરફ અનંત અંતર સુધી વિસ્તરેલી હોય છે રેખા જેનો પણ અંત નથી ચિત્ર આટલું દોર્યું રેખાનું ચિત્ર આપણે આટલું દોરીએ એટલે એનો મતલબ એમ નથી હોતો કે રેખા આટલી જ હોય રેખા આ તરફ પણ અનંત અંતર સુધી વિસ્તરેલી હોય અને આ અંતર તરફ પણ અનંત અંતર સુધી વિસ્તરેલી હોય એવી જ રીતે સમતલની વાત કરીએ તો જો રેખા બે બાજુમાં બે તરફ અનંત અંતર સુધી વિસ્તરેલી હોય તો સમતલ છે ને ચારેય દિશામાં અનંત અંતર સુધી વિસ્તરેલો હોય મતલબ કે સમતલ ફક્ત આટલું નથી હોતું એની મેં આકૃતિ ભલે આટલી દોરી પણ આ તમે સમજી શકતા છો કે આ બાજુ અનંત અંતર સુધી આ રીતે વિસ્તરેલી હોય પછી આ બાજુની વાત અનંત અંતર સુધી વિસ્તરેલી હોય આ આખું અનંત અંતર સુધી વિસ્તરેલું હોય અને સમતલ કહેવાય સમતલ કહેવાય બરાબર છે એકદમ પટલી સપાટી હોય જાડાઈ ના હોય તો તમે વિચારશો કે અગર નોટબુકનું પાનું આપણે સમતલ તરીકે વિચારી શકતા હોય તો અત્યારે આપણી સમજ છે આ બોર્ડ છે જેની આપણે લખીએ છીએ તમે આ બોર્ડની સપાટી વિચારો ખાલી ઉપરની સપાટી જેની પર હું લખું છું તે એની તમે આ જે જાડાઈ જ હોય બોર્ડની એની વિચારો બોર્ડની જે પાછળની સાઈડ હોય એને વિચારો જેની પર હું લખું છું ખાલી એ સપાટી ખાલી વિચારો તો બોલો એ પણ એક સમતલનો જ નિર્દેશ કરે છે બરાબર હવે આપણે સમજીએ સમતલની સમજ મેળવી લીધા પછી હવે સમજીએ કે ભાઈ સમતલીય વક્ર કોને કહેવાય તો એમ સમજી લીધું કે આ બોર્ડ આપણું સમતલ છે હવે સમતલની અંદર કોઈ વક્ર આપણે દોરીએ સમતલમાં શું દોરીએ તો એ વક્ર દોરીએ તો એને આપણે કહીશું સમતલીય વક્ર પણ પાછું મનમાં એમ થાય કે આ વક્ર એટલે દોરવાનો કેવી રીતે ભાઈ વક્ર કઈ રીતે દોરવાનો
એની વ્યાખ્યા આવે છે બરાબર સમજો એકદમ ઈઝી વ્યાખ્યા છે એવું પણ નથી કે અઘરી વ્યાખ્યા છે એવું સમજાવે છે કે જ્યારે તમે કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર એ કાગળ એટલે સમતલ છે એમ માની લો અને સમતલ પર પેન્સિલ મૂકી દો અણી લગાવી દો હવે તમારે શરત એટલી છે કે તમારે પેન્સિલની અણી ઉચકવાની નથી કાગળ અને પેન્સિલનો સંપર્ક છોડવાનો નથી દોરવાનો છે શું દોરવાનો છે તમારે જે દોરવું હોય તે દોરો પેન્સિલ ઉપાડવાની નહીં પેન્સિલ ઉપાડ્યા વગર જે દોરવું હોય તે દોરો જો પહેલી આકૃતિને આ દોરો ચોપડીમાં પહેલી છે એવું નહીં કે આ બીજી પણ તમને બતાવું ઘણી બધી આકૃતિ જો પેન્સિલ ઉપાડ્યા વગર હવે મારો ચોક છે ને મારું કાગળ નથી બોર્ડ છે બોર્ડની ઉપર ચોક ઉપાડ્યા વગર કઈ દોર્યું છું એક આકૃતિને બનાવ ચોક ઉપાડવાનો નહીં જો એક આકૃતિ બનાવી જો એક આકૃતિ બનાવી જેમાં ચોક ઉપાડવાનો હતો નથી તમે સમજી શકતા હશો બરાબર છે બરાબર છે તો ફરી હાથ ઉપાડ્યા વગર બનાવી શકીએ આપણે તો આ આકૃતિઓ અને આના જેવી તમારે જે બનાવી હોય તે એ બધી ને આપણે શું કહીશું ભાઈ સમતલીય વક્ર એ બધી આકૃતિઓને શું કહેવાય સમતલીય વક્ર વ્યાખ્યા ફરી સમજી લઈએ જ્યારે તમે કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર એના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડો હવે આ સમતલ તરીકે મારું બોર્ડ છે બરાબર છે હવે આ બોર્ડની અંદર કેટલા બધા બિંદુઓ બોલાવતા હશે અસંખ્ય બિંદુ આવે જેમ કે આપણે શીખેલા કે રેખા રેખાને રેખા પર કેટલા બિંદુઓ હોય તો આપણે કહીએ છે ને અસંખ્ય બિંદુઓ હોય આ રેખા પરથી આપણે ગણિતમાં બીજગણિતમાં બનાવીએ સંખ્યા રેખા તો સંખ્યા રેખા બનાવીએ ને એટલે રેખા દોરીએ પછી રેખા પર એક બિંદુ 0 બીજો બિંદુ 1 2 3 4 5 હવે રેખા તો તમને ખબર છે કે અનંત અંતર સુધી વિસ્તરેલી છે તો રેખા પર કેટલા બિંદુઓ હોય અનંત હોય દેખાય ને આપણે બરાબર કલ્પના કરી કલ્પના કરવાની કલ્પના એવી રીતે એક સમતલ હોય કાગળ હોય કે મારું બોર્ડ છે તો એમાં પણ કેટલા બધા બિંદુઓ હોય અસંખ્ય અધૂરા બિંદુઓ હોય સાંભળતો ચાલો તો હવે હું શું કરું છું હું મારું આ બોર્ડ છે એની ઉપર આ ચોક છે મૂકી દીધો સમતલમાં બહુ બધા અસંખ્ય બિંદુઓ છે આ અસંખ્ય બિંદુઓને આપણે જોડી દઈએ ચાલો મને આવું કંઈક બનાવવાનું મન થયું તો આને શું કહેવાય વક્ર સમતલમાં દોરેલો વક્ર છે સમતલીય વક્ર મને હાથ ઉપાડ્યા વગર આવું કંઈક બનાવવાનું મન થયું શું કહેવાય વક્ર મને હાથ ઉપાડ્યા વગર આવું કંઈક બનાવવાનું મન થયું વક્ર કહેવાય છે હાથ ઉપાડ્યા વગર આકૃતિ દોરેલી છે ને એટલે એને વક્ર કહેવાય તમે બોલો આરામથી સમજી ગયા હશો કે સમતલીય વક્ર કોને કહેવાય હાથ ઉપાડ્યા વગર કાગળ પરના ઘણા બધા બિંદુઓને મેં આમ જોડી દીધા છે કયા બિંદુઓને જોડ્યા જે તમને જે બિંદુઓ વ્હાઈટ કલરના દેખાય છે ને બધાને મેં જોડી દીધા છે એક વક્ર હજુ દોરું છું તમને બરાબર સમજ પડશે અત્યારે મેં અહીં પેન્સિલ મૂકી કે બોલ પેન કે ચોક મૂક્યો હવે અત્યારે મારા સમતલના બધા બિંદુઓ લીલા રંગના છે લીલા રંગના છે હવે હું શું કરું છું અલગ અલગ બિંદુઓને જોડું છું જે બિંદુઓ મારા આ ચોક દ્વારા જોડાશે એ લોકો સફેદ કલર પ્રાપ્ત કરશે હા કે ના ચલો અત્યારે બધા જ બિંદુઓ લીલા કલરના છે આ બધા લીલા બિંદુઓમાંથી મને મન થયું મેં આટલા બિંદુઓને જોડી દીધા જેટલા બિંદુ જોડાયા ને એ બધાનો કલર હવે સફેદ છે આ બધા બિંદુઓને મેં જોડ્યા તો આ બધા બિંદુઓના જોડાવાથી શું બન્યું દીકરાઓ એક સમતલીય વક્ર બન્યો બોલો એક્ઝામ દિમાગમાં વાત ફિટ થઈ ઓકે હજુ આપણે વધીએ આગળ ચલો પરીક્ષામાં આવા વક્ર દોરતા નહીં ખાલી આપણે સમજાવ્યું છે બરાબર છે પણ આને પણ વક્ર કહેવાય ચલો જુઓ આપણે કયા કયા વક્ર દોર્યા તો આ રીતનો આ રીતનો આ રીતનો આ રીતનો હવે તમારામાં જોડકા નથી જોડવાના ભાઈ તમે બુકમાં ફોટો જોશો તો કહેશો કે સર જોડકા જોવાના છે નહીં એવું નથી સાંભળો હવે તમારે એ લોકો પ્રશ્ન એવો કરે છે કે આ જે વક્ર છે એનો પ્રકાર કયો તો તમે એવું નહીં માનતા કે આની સાથે એક જ જવાબ આવશે આ વક્ર ચારે ચાર પ્રકારનો પણ હોઈ શકે ચારમાંથી એક પણ પ્રકારનો ના પણ હોઈ શકે ચારમાંથી કોઈ બે પ્રકારનો પણ હોઈ શકે એટલે આ એક જે છે એક વક્ર છે ને
તો એક વક્ર ખાલી કોઈ એક પ્રકારનો નથી હોતા બે ત્રણ પ્રકારના હોય શકે હવે પ્રકારમાં શું છે એ પણ આપણે સમજવાની કોશિશ કરીએ સૌથી પહેલા તમને વક્ર દોર્યો છે બોર્ડની ઉપર ચોક મૂક્યો અને ચોક ઉપાડ્યા વગર એક સારામાંની આકૃતિ મસ્ત દોરી ઓકે ચાલો હવે આપણે શું કરીએ એના પ્રકારો જોઈએ પ્રકારોની અંદર આવે છે ચેક કરો કે આને સરળ બંધ વક્ર કહેવાય તો તમને આકૃતિ બંધ દેખાય છે જો આની આકૃતિને બંધ આ રીતની આકૃતિ બંધ કહેવાય આને બંધ કહેવાય આ બંધ છે આ બંધ છે આની આકૃતિને બંધ કહેવાય બોલો ના આ બંધ નથી તો આ આકૃતિ બંધ છે ના મતલબ કે આ જે છે ને એ સરળ બંધ વક્ર તો નથી બંધ નથી ખુલ્લો છે બીજો ઓપ્શન માં છો આને બંધ વક્ર બંધ વક્ર તો નાશ કહેવાય ને હમણાં તો ના પાડી આમાં પણ બંધ નથી આ બી બંધ નથી ટૂંકમાં આ આકૃતિ એ કે બી પ્રકારની નથી હજુ આગળ સરળ વક્ર હા એકદમ સરળ વક્ર તો છે કે જે બંધ નથી યસ તો આ જે છે સી ટાઈપ નો હોય છે આ એક સરળ વક્ર છે કે જે બંધ નથી હવે તમે એની નીચે નો હવે તમે અટકાઈ ગયા ને એની નીચે નો પણ વાંચવાનો આ જે આકૃતિ છે ને આ પ્રકારની પણ હોય શકે કરે છે શું લખેલું છે કે આ વક્ર છે હા વક્ર તો છે જે સરળ નથી હવે તમને એમ થાય કે સરળ વક્ર કોને કહેવાય અને સરળ નથી કોને કહેવાય તો સાંભળજો આ રીતની આકૃતિને પાડીને આને સરળ વક્ર કહેવાય આ રીતની આકૃતિને પાડીને એને પણ સરળ વક્ર કહેવાય આ રીતની આકૃતિ પાડોને એને પણ સરળ વક્ર કહેવાય એનું કારણ આમાં આમાં તમે જોજો જોઈ શકતા હશો કે એક પણ રેખાખંડ જેટલા પણ મે દોર્યા જેટલી પણ લાઈન થઈ ને એ લાઈન એકબીજા પર ઓવરલેપિંગ થતી નથી હવે જાવ સાંભળો હું આ રીતે કહી દઉં છું આ રીતે પેન્સિલ ઉપાડ્યા વગર હવે તમે ચેક કરજો આ લાઈન ની ઉપર આ લાઈન ઓવરલેપિંગ થઈ ગઈ તો આ જે વક્ર છે એને એવું કહેવાય કે આ વક્ર સરળ નથી જ્યારે આ જે વક્ર છે એ સરળ છે હાથ ઉપાડ્યા વગર દોરવાનો સરળ વક્ર સરળ વક્ર જ્યાં સુધી ઓવરલેપિંગ નહીં થાય ને વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી સરળ વક્ર બરાબર છે જ્યાં સુધી ઓવરલેપિંગ નહીં સરળ વક્ર એક પણ જગ્યામાં ઓવરલેપિંગ નથી થતું બરાબર છે હવે જો બધું જો આને સરળ વક્ર ના કહેવાય કારણ કે આમાં ઓવરલેપિંગ થઈ ગયું બોલો દિમાગમાં જાય છે સરળ વક્ર કોને કહેવાય સરળ વક્ર કોને કહેવાય સરળ વક્ર કોને ના કહેવાય બરાબર છે ચાલો હજુ આપણે ફટફટ ફટફટ આગળ વધીએ હજુ આપણે આગળ સમજીએ હવે આપણે આ આકૃતિ સમજીએ હવે જો સરળ વક્ર તો છે સોરી સરળ વક્ર છે પેલા તમને જો ઓવરલેપિંગ થઈ બરાબર છે તો સરળ વક્ર નથી આ બંધ ભાઈ આને બંધ નહીં કહેવાય જો અહીંથી ખુલ્લો છે એટલે આ બંધ નથી સરળ વક્ર પણ નથી તો આને આપણે કહી શકીએ કે ભાઈ આ વક્ર છે કે જે સરળ નથી આ વક્ર તો કહેવાય પણ આ સરળ નથી કારણ કે ઓવરલેપિંગ થાય છે હજુ આપણે આગળ વધીએ જો આને બંધ વક્ર કહેવાય સરળ બંધ વક્ર આને કહી શકીએ એકદમ સરળ છે બંધ વક્ર છે સરળ એટલા માટે કેમ કે ઓવરલેપિંગ થતું નથી બંધ વક્ર કહે છે સરળ નથી ના આને ઉની કહી શકાય સરળ વક્ર કહે છે બંધ નથી ના તો બંધ છે એટલે નહીં આવે અને વક્ર કે જે સરળ નથી ના હોય તો સરળ છે એટલે આ આમાં નહીં આવે છેલ્લી વાત કરી લઈએ તો છેલ્લામાં ઓવરલેપિંગ થાય છે એટલે પહેલી વાત આ સરળ વક્ર નથી સરળ વક્ર નથી એટલે કે આપણે એને લઈ શકીએ કે જો બંને વાત સુધી બંધ છે કે ભાઈ બંધ વક્ર કે જે સરળ નથી અથવા તો આપણે શકાય કે વક્ર કે જે સરળ નથી બોલો ખ્યાલ આવે છે ભાઈ આ ફક્ત તમારે અત્યારે સમજ માટે આવી રહ્યું છે બરાબર છે આમાં તમારે કશું કરવાનું નથી બરાબર છે ચલો આ વક્ર વિશે સમજી લીધા પછી તો વક્ર કોને કહેવાય કાગળની ઉપર પેન્સિલ મૂકીને હાથ ઉપાડ્યા વગર તમારે આકૃતિ બનાવવાની એને વક્ર કહેવાય વક્રમાં અમુક સરળ આવે અમુક સરળ નહીં આવે સરળ કોને કહેવાય કે જેમાં ઓવરલેપિંગ નહીં થાય સરળ નથી એવો વક્ર કોને કહેવાય કે જેમાં ઓવરલેપિંગ થઈ ગયું તો સરળ નથી બોલો સમજવાનું કામ ઈઝી
હજુ આપણે આગળ વધીએ ચાલો હવે આપણે શીખવાનું શું છે ભાઈ બહુકોણ હવે આપણે શું શીખવાનું છે ભાઈ બહુકોણ બહુકોણની વ્યાખ્યા આવે છે સાંભળો હવે તમારે એક ચોક ને એક પેન્સિલ લેવાની તો છે ચોક કે પેન્સિલ કે બોલપેન પણ દોરવાનું શું છે સાંભળો ફક્ત અને ફક્ત રેખાખંડ દોરવાનો છે શું દોરશો રેખાખંડ મતલબ તમારે હવે વક્રમ વક્રમ તો કેવો આપણે વાકા ચોકા સાપ જેવો બનાવ્યો આને વક્ર કહેવાય હવે આને બહુકોણ કહેવાય તો તદ્દન ખોટી વાત બહુકોણ વાળી આકૃતિ એટલે સમજી લેવાનું તમારે કે ફક્ત અને ફક્ત રેખાખંડથી બનેલી હોય હા એમાં તમે જે બાકી ચૂકી લાઈન આવે ના પાડી દેવાનું કે ભાઈ ધીસ ઇઝ નોટ બહુકોણ આ બહુકોણ નથી બહુકોણ બને કહેવાય જો ફક્ત રેખાખંડથી બનાવવા રેખાખંડથી જો આવું બને આવું બને આવું બને હવે આને બહુકોણ કહેવાય હજુ વ્યાખ્યા આગળ સાંભળજો આને બહુકોણ નહીં કહેવાય ની વ્યાખ્યા સાંભળજો ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્ર ભાઈ આને બહુકોણ ના કહેવાય કારણ કે આ બંધ નથી તો તમે કહેશો કે બંધ આપણે કરી શકીએ જો આ એક લાઈન જો આપણે એક રેખાખંડ હજુ પાડી દોને આ બંધ થઈ ગયું તો બોલો હવે આને બહુકોણ કહેવાય હા યસ કહેવાય બહુકોણ કહેવાય ના હજુ આપણે આગળ વધે તો એક રેખાખંડ બીજો રેખાખંડ ત્રીજો રેખાખંડ ચોથો રેખાખંડ આને બહુકોણ કહેવાય ના નહીં કહેવાય બધા રેખાખંડ તો છે પણ રેખાખંડ થી અને બંધ તો કરવું પડે બંધ કરો તે જો બંધ છે હા બંધ તો થઈ ગયો આને બંધ કહેવાય ને આકૃતિ બંધ છે ઓકે હવે મારો સવાલ કે આને બહુકોણ કહેવાય તો ના કારણ કે ભાઈ તમારી પાસે ફક્ત ને ફક્ત આકૃતિમાં રેખાખંડ જ હોવા જોઈએ તમે આ રીતે બંધ કરો તો ના ચાલે ભાઈ આને એક રેખાખંડ થી જ બંધ કરવાનું એટલે આ રીતે બંધ કરવાનું હવે આને બહુકોણ કહેવાય તો હા આને બહુકોણ કહેવાય સમજી શકતા હશો કે રેખાખંડો થી જ બંધ આકૃતિ બનાવવાનું આકૃતિ બંધ કરવી જરૂરી છે અને ફક્ત ને ફક્ત આકૃતિમાં સીધા રેખાખંડ હોવા જરૂરી છે તો એને બહુકોણ કહેવાય હવે તમે સમજી ગયા હોય તો હવે મારો આગળનો પ્રશ્ન એમ છે કે તમે બે રેખાખંડ વડે કોઈ આકૃતિને બંધ કરી શકો ખરા બે રેખાખંડથી આકૃતિ બંધ કરી બતાવો પહેલો રેખાખંડ ગમે તેવો હોય શકે ધારો કે આમ હવે બોલો બીજો રેખાખંડ કેવો પાડીએ કે આકૃતિ બંધ થઈ જાય તમે કહેશો કે સર પોસિબલ જ નથી કે બે રેખાખંડો વડે આકૃતિ બંધ થાય સિમ્પલ વસ્તુ છે ને ધારો કે બીજો રેખાખંડ હું આમ પાડું કે પેલી બાજુનો પાડું કે ગમે ત્યાં પાડું આકૃતિ બંધ ના થાય તો તમે એ પણ સારી રીતે સમજી ગયા હશો કે કોઈ પણ આકૃતિને રેખાખંડો વડે બંધ આકૃતિ બનાવવી હોય તો ઓછામાં ઓછા કેટલા રેખાખંડની જરૂર પડે એક રેખાખંડ ખાલી હોય ખાલી એક જ રેખાખંડ હોય તેનાથી આકૃતિ બંધ થાય તો તમે કહેશો ના બે રેખાખંડથી બંધ થાય ના ત્રણ રેખાખંડથી બંધ થાય તો તમે કહેશો કે હા સર ત્રણ રેખાખંડ હોય ને તો મસ્ત રેખાખંડો વડે બંધ આકૃતિ આપણે બનાવી શકીએ છીએ આને શું કહેવાય એ આપણને ખબર છે શું કહેવાય ને આને કહેવાય ત્રિકોણ મારો આગળનો પ્રશ્ન ચાર રેખાખંડ વડે આકૃતિ બંધ થઈ શકે ચાર રેખાખંડ આકૃતિ બંધ તમે કહો કે હા આવો એક આકાર તમારા દિમાગમાં ફિટ થશે કે ચોરસ કે લંબચોરસ વોટએવર કોઈ બી દિમાગમાં તમારા આવશે બરાબર ચાર રેખાખંડ વડે બંધ આકૃતિ બની બરાબર છે તો આને બહુકોણ કહેવાય હા કહેવાય પણ આમાં ચાર રેખાખંડ છે ને એટલે આ જે બહુકોણ છે એને આપણે નામ આપીશું ચતુષ્કોણ પાંચ રેખાખંડ વડે બંધ આકૃતિ બને હા પાંચ વડે બંધ આકૃતિ બનવાની આરામથી બને આ પહેલો રેખાખંડ આ બીજો રેખાખંડ આ ત્રીજો રેખાખંડ આ ચોથો રેખાખંડ અને જો આમ બનાવો પાંચમો જો મારો પહેલો સવાલ કે આને બહુકોણ કહેવાય તમે તરત ના પાડશો સર બહુકોણમાં આવું આમ અડધું ગોળ અડધું વળતું આકાર આવે જ નહીં બહુકોણ એટલે બધા રેખાખંડ જ દેખાવા જોઈએ આ રેખાખંડ નથી દેખાતો આ બહુકોણ નથી ખોટ
બહુગુણ બનાવવા તો દેખા ખા જોઈએ ને તો એક કામ કરો આ અર્ધ વર્તુળાકાર ને આપણે ડિલીટ કરી દઈએ ભાઈ ડિલીટ થઈ જાય એને એક રેખા ખા મૂકી દઉં તો બોલો હવે આને બહુકોણ કહેવાય બકા હા બહુકોણ છે પણ બહુકોણમાં પણ કોણ પાંચ રેખા ખા છે ને પાંચ છે ને તો આપણે એને કહી શકીએ કે ભાઈ આને પંચકોણ કહેવાય છો આવે તો ષટ્કોણ 1 2 3 4 5 છ રેખા આકૃતિ પણ ષટ્કોણ સાત રેખાખંડ વડે પણ આકૃતિ બંધ થાય આઠ વડે પણ બંધ થાય અષ્ટકોણ નવ વડે પણ બંધ થાય નવ કોણ દસ વડે બંધ થાય દસ કોણ દસ અગિયાર બાર બાર હવે જો હવે એની કોઈ લિમિટ નથી હું તમને પંદર રેખાખંડ આપો ને તો પંદર રેખાખંડ થી પણ આકૃતિ બંધ તો થાય જો જેમ એક બે કોઈ બી આકાર બનાવી શકાય બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર જે બને તે સોળ રેખાખંડ થી પણ આકૃતિ બંધ થાય સત્તર રેખાખંડ વડે પણ આકૃતિ બંધ થાય અઢાર વડે પણ બંધ હવે એની કોઈ લિમિટ નથી અપ ટુ ટે એન અનંત નંબર સુધી આકૃતિ આપણે બંધ કરી શકીએ પણ મિનિમમમાં મિનિમમ ત્રણ રેખાખંડ આપણે થાય એટલે બહુકોણ ક્યારે બને બહુકોણ ક્યારે બને તો બહુકોણ ત્યારે જ બને કે જ્યારે એની અંદર મિનિમમ ઓછામાં ઓછા ત્રણ રેખાખંડ ભેગા થાય વધુમાં વધુ તો કઈ લિમિટ નથી અચ્છા ત્રણ રેખાખંડ વડે ભેગું થતું હોય તો તમે બુકમાં જુઓ નામ આપેલું છે ત્રિકોણ ત્રણ રેખાખંડ વડે બનતો બહુ આ બધા બહુકોણ જ છે બધા જ બહુકોણ છે આ બધા બહુકોણ જ છે ચતુષ્કોણ જે ચેપ્ટરનું નામ છે એ પણ એક બહુકોણ જ છે બહુકોણના બહુ બધા પ્રકાર આવે અનંત પ્રકાર આવે ત્રણ બાજુ વાલો ચાર બાજુ વાલો પાંચ બાજુ વાલો છ બાજુ વાલો પંદર બાજુ વાલો પાંચસો બાજુ વાલો પાંચ લાખ બાજુ વાળો પણ બને બરાબર છે ત્રણ બાજુ તો નામે ત્રિકોણ ચાર ચતુષ્કોણ પંચકોણ એમ કરતા કરતા આગળ અષ્ટકોણ નવકોણ દસ કોણ સુધી નામ આપેલા છે બુકમાં તમને પુસ્તક જરૂર એ બધા બહુકોણ જ છે બરાબર છે બહુકોણ એટલે રેખાખંડ વડે બંધ આકૃતિ બનાવો એટલું સિમ્પલ છે ચલો આ સમજી લીધું હવે આપણે સમજીએ ખાસ સમજો હવે આપણે સમજવાનું છે વિકર્ણ બહુકોણ જો આ બહુકોણ દેખાય છે બહુ ખાસ સમજો હવે આ બહુકોણમાં મારે વિકર્ણ દોરવો છે વિકર્ણ કોને કહેવાય એ દોરાય કેવી રીતે તો એ સમજો ખાસ બહુકોણનો વિકર્ણ બહુકોણનો શું દોરવાનો છે ભાઈ વિકર્ણ એક ક્રમિક ના હોય ક્રમિક બિંદુ લેવાનું નહીં ક્રમિક ના હોય ને એવા શિરોબિંદુને જોડવાથી મળતો રેખાખંડ છે સમજો આકૃતિ જેમ કે આ ષટ્કોણ છે હવે મારે આનો શું દોરવો છે વિકર્ણ તો તમે એક કામ કરો વિકર્ણ જો શિરોબિંદુ જુઓ જો આ ષટ્કોણ છે એટલે છ બાજુ હોય છ શિરોબિંદુ એક બે ત્રણ ચાર પાંચ છ પંચકોણ છે પાંચ શિરોબિંદુ એક બે ત્રણ ચાર પાંચ ચતુષ્કોણ ને ચાર શિરોબિંદુ એક બે ત્રણ ચાર ત્રિકોણ ને ત્રણ શિરોબિંદુ એક બે ત્રણ ડન હવે સાંભળો તમારે વિકર્ણ દોરવાને આખો એક શિરોબિંદુ લેવાનો આને જોડી દેવાના બીજા શિરોબિંદુ સાથે પણ કાળજી એ રાખવાની કે એ બીજું શિરોબિંદુ આનો ક્રમિક ન હોવો જોઈએ ક્રમિક એટલે આને દરેક બાજુમાં પણ આવે આ હવે તમે આને આને જોડી શકો ને જોડો તો તો આ ષટ્કોણની એક બાજુ કે તો એક કામ કરો ક્રમિક શિરોબિંદુને છોડી દેવાનું આને ને આને જોઈન્ટ નહીં કરો ને થાય બી નું ઓલરેડી થયેલો જ છે ક્રમિક ના હોય ને એવો શિરોબિંદુ લો તમે કહેશો કે આ લેવાય હું કહેવા કે હા લેવાય તો તમે એક કામ કરો આની સાથે આને જોડી દો તો આ શું ભાઈ નું ચતુષ્કોણ વિકર્ણ આવો એક જ વિકર્ણ હોય ના ભાઈ ભાઈ તમને તમને આ છોડવાનું કીધું ને આ પંચકોણ સોરી ષટ્કોણ નું હજુ એક શિરોબિંદુ છે આ તો બોલો આને આની સાથે પણ જોડી શકાય તો આને પણ વિકર્ણ કહેવાય તમે આ બિંદુને આ બિંદુ સાથે પણ જોડીને વિકર્ણ બનાવી શકો હવે તમે મને કહો આ બિંદુને આની સાથે જોડાય ના ભાઈ પહેલેથી જોડેલું જ છે અને આ તો એનું ક્રમિક શિરોબિંદુ થયું તો ક્રમિક શિરોબિંદુને છોડી દેવાનું તમારે ક્રમિક શિરોબિંદુને લેવાનું હોતું નથી બોલો ખ્યાલ આવે છે તો આ રેખાખંડ આ રેખાખંડ આ રેખાખંડ આને ચતુષ્કોણના વિકર્ણ કહેવાય સોરી બહુકોણના વિકર્ણ કહેવાય એવી રીતે તમે આ જગ્યા પરથી પણ વિકર્ણ બનાવી શકો જો
હવે તમારે અહીંયાથી વિકર્ણ દોરવા હોય ને તો ક્રમિક શિરોબિંદુ આ અને આ લઈ લેવાનો તો આ જોડી દો વિકર્ણ આને જોડી દો વિકર્ણ આ જોડી દો વિકર્ણ હજુ આગળ સમજો અહીંથી પણ તો વિકર્ણ દોરી શકાય એનો ક્રમિક શિરોબિંદુ આ એની આજુબાજુના બે બિંદુને છોડી દેવાના અહીંયાથી પહેલો વિકર્ણ દોરેલો છે બીજો વિકર્ણ દોરેલો છે ત્રીજો વિકર્ણ દોરી દીધો કામ થાય બોલો વિકર્ણ સમજતા આવડે આ આકૃતિમાં જુઓ અહીંથી વિકર્ણ દોરવા છે તો તમે આજુબાજુના આ ક્રમિક શિરોબિંદુને જોડવાના નહીં તો આને આને સાથે જોડી દો આને આને સાથે જોડી દો વિકર્ણ તૈયાર અહીંથી વિકર્ણ દોરવા છે અહીંથી વિકર્ણ દોરવા હોય આજુબાજુના બે ક્રમિક શિરોબિંદુને છોડી દેવા એને નહીં જોડી શકાય તો હવે તમે આને આને સાથે જોડો એટલે વિકર્ણતા કહેવાય આને જોડો એટલે વિકર્ણતા કહેવાય હજુ આગળ વધીએ તમે કહેશો કે આપણે આની પરથી વિકર્ણ દોરીએ તો આની આજુબાજુ આની બાજુબાજુ આના ક્રમિક શિરોબિંદુ છોડી દેવા તો અહીંથી આ વિકર્ણ બને અહીંથી આ વિકર્ણ બને આ પંચકોણના બધા વિકર્ણ આવી ગયા અહીંથી બી બે વિકર્ણ દોરાઈ ગયો આ જગ્યા પરથી બે વિકર્ણ દોરાઈ ગયા જો વિકર્ણ શું વ્યાખ્યા છે બહુકોણનો વિકર્ણ એ છે ને ક્રમિક ના હોય ને એવા શિરોબિંદુને જોડવા એટલે કોઈપણ ક્રમિક શિરોબિંદુને છોડી દેવાના એને જોડાય નહીં અહીંથી દોરી વિકર્ણ અહીંથી વિકર્ણ દોરવા છે તો આનું ક્રમિક શિરોબિંદુ આ કહેવાય એને જોડવાનું નહીં એટલે અહીંથી એક જ વિકર્ણ દોરાશે આ રહો એ રીતે અહીંથી એક જ વિકર્ણ દોરાશે આ રહો વિકર્ણ કમ્પ્લીટ ક્રમિક શિરોબિંદુને છોડી દેવાના હવે બહુ ખાસ સમજજો ત્રિકોણના વિકર્ણ દોરવા છે ત્રિકોણનો કેટલા શિરોબિંદુ હોય ત્રણ આ આ અને આ અહીંથી વિકર્ણ દોરવો હોય તો ક્રમિક શિરોબિંદુને છોડી દેવાનો જો આજુબાજુના બે છોડી દો તો હવે આ સવાલ એમ થાય કે આને જોડું કોની સાથે ત્રણ શિરોબિંદુ છે એમાં એક પરથી વિકર્ણ દોરવો હોય તો આજુબાજુના બે છોડવા પડે બે છે તમે એમ કહો કે સર અહીંયાથી વિકર્ણ દોરો તો હવે આની આજુબાજુમાં બે આવે ને ક્રમિક શિરોબિંદુ બે આવે એક આ બાજુમાં આની બાજુમાં છોડી દેવાના હવે વિકર્ણ દોરો તો તમને સમજ પડતી હોવી જોઈએ કે બહુકોણને બહુકોણની અંદર આ ત્રિકોણ એવો છે કે જેને વિકર્ણ હોતા નથી ત્રિકોણને ક્યારે વિકર્ણ નથી હોતા ત્રણ બાજુ ત્રિકોણને વિકર્ણ નહીં હોય પછી ચાર બાજુવાળી આકૃતિ પાંચ બાજુવાળી છ બાજુવાળી સાત બાજુવાળી ગમે તેટલી બાજુઓ હોય પછી એને વિકર્ણ ના આવશે બોલો દિમાગમાં ઉતરે છે હજુ આપણે વધીએ આગળ ચાલો હવે આવે છે અંતર્મુખ ચતુષ્કોણ સોરી બહુકોણ અને બહિર્મુખ બહુકોણ ચલો હવે બહિર્મુખ કોને કહેવાય તો એના ઉદાહરણ અહીંયા આપેલા છે જો પહેલા ઉદાહરણ સમજીએ બહિર્મુખ બહુકોણ કોને કહેવાય આકૃતિ જો આમાં હું વિકર્ણ દોરું વિકર્ણ છે ને વિકર્ણ ડોટ ડોટ લાઈન થી દોરું છું ને જો આનો પહેલો વિકર્ણ મને એમ મન થાય છે જો અહીંયા થી દોરવો હોય તો આને આને છોડી દેવો અહીંયા થી પહેલો વિકર્ણ ડોટ 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 લાઈન ડોટ 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 લાઈન ડોટ 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 અહીંથી વિકર્ણ દોરવો છે તો ચલો ડોટ 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 લાઈન ડોટ 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 લાઈન ડોટ 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 લાઈન અહીંથી વિકર્ણ દોરવો હોય તો ડોટ 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 લાઈન ડોટ 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 લાઈન વિકર્ણ કમ્પ્લીટ થઈ ગયા બધા દોરાઈ ગયા જરા તમે ચેક કરો ને કે વિકર્ણ જેટલા પણ દોર્યા એનો જરા અમથો પણ ભાગ જરા અમથો પણ ભાગ આ ચતુષ્કોણની બહાર નીકળો એક પણ વિકર્ણ ચતુષ્કોણની બહાર મહિલા તમે કહેશો કે ના બધા વિકર્ણ ચતુષ્કોણની અંતર ભાગમાં છે તો યાદ રાખજો જો બહુકોણની અંદર વિકર્ણ બહુકોણની અંદર વિકર્ણ કાં હોય અંદરના ભાગમાં એનો એનો જરાક પણ ભાગ બહાર નીકળતો નથી તો આવા બહુકોણને બહિર્મુખ બહુકોણ કહેવામાં આવે છે એની વ્યાખ્યા જોઈએ કે જે બહુકોણની અંદર વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણના બહારના ભાગમાં હોતો નથી તો બહુકોણની બહાર વિકર્ણ નીકળો જ નહીં બધા વિકર્ણ અંદર જ આવી ગયા
એટલે એને આપણે બહિર્મુખ બહુકોણ કહેવાય આના વિકર્ણમાં ચેક કરું છું આના પહેલો વિકર્ણ આ બીજો વિકર્ણ આ બે વિકર્ણ દોરી સાથે વિકર્ણ બહુકોણની બહાર ગયો એટલે એને બહિર્મુખ બહાર પછી જતો એટલે આના વિકર્ણ દોવા આવે તો બે જ દોરાશે એક વિકર્ણ આ બીજો વિકર્ણ આ વિકર્ણનો કોઈ પણ ભાગ બહાર નથી નીકળતો એટલે આને કહેવાય બહિર્મુખ આના વિકર્ણ દોવા આવે તો પહેલો વિકર્ણ આ બીજો વિકર્ણ આ પછીનો વિકર્ણ આ પછીનો વિકર્ણ આ પછીનો વિકર્ણ આ તો કોઈ પણ શિરોબિંદુ જો વિકર્ણ વિકર્ણ કેટલા પણ તમે દોરશો ને વિદ્યાર્થી મિત્રો તો એકનો પણ વિકર્ણ બહાર નીકળતો નથી તો આને શું કહેવાશે બહિર્મુખ બહુકોણ જ્યારે હવે ની આકૃતિ જો પહેલો વિકર્ણ જોડે જો વિકર્ણ એટલે શું છે કે ક્રમિક ને છોડી દેવાનો સામસામે ને બહાર શિરોબિંદુ જોડે આને ના જોડો હવે આનો વિકર્ણ દોરવો હોય તો આનો ક્રમિક બિંદુ આ કહેવાય છોડી દેવાનો આનો ક્રમિક બિંદુ બીજું આ રહ્યો તો આના આ બે ક્રમિક બિંદુ છોડી દેવાનો તો એક વિકર્ણ હું દોરું તમે ખાલી ચેક કરો બોલો ચતુષ્કોણની બહાર વિકર્ણ થાય એટલે આને કહેવાશે અંતર્મુખ બહુકોણ આ બહુકોણની બહાર ગયો ને વિકર્ણ વિકર્ણ બહાર જાય તો નામ આપે અંતર વિકર્ણ અંદર હોય તો નામ આપે બહિર્મુખ ભાઈ ઊંડો નામ છે તમારે જરા ધ્યાન રાખજો આના બીજા બધા વિકર્ણ તો હું નથી દોરતો ખાલી એક વિકર્ણ દોરી બતાવું છું આ બિંદુ અને આ બિંદુને જોડતો વિકર્ણ જુઓ બહુકોણની બહાર જાય કે નહીં જાય વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણની બહાર પહોંચી ગયો એટલે આનું નામ અંતર્મુખ બહુકોણ છેલ્લી આકૃતિ પણ તમે ચેક કરી લો આ બિંદુ અને આ બિંદુ વિકર્ણ જોડીએ એટલે સીધો બહુકોણની બહારના ભાગમાં આવી જાય છે તો ભાઈ જે બહુકોણમાં વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણની બહારના ભાગમાં આવે તો એને અંતર્મુખ બહુકોણ કહેવાય હજુ આપણે આગળ વધીએ ચાલો શું સમજવાનું છે છેલ્લી વસ્તુ આજના વિડિયોની નિયમિત બહુકોણ કોને કહેવાય અને અનિયમિત બહુકોણ કોને કહેવાય તો જો શું લખ્યું છે કે જે બહુકોણની બધી બાજુઓ તેમજ બધા જ ખૂણાના માપ સરખા જે બહુકોણ બહુકોણ એટલે ભાઈ બહુકોણ એટલે ત્રિકોણ પણ આવે ચોરસ પણ આવે લંબચોરસ પણ આવે પંચકોણ પણ આવે ષટ્કોણ બધા બહુકોણ જ છે પણ આ બહુકોણમાં સમજો કે બધી બાજુ અને બધા ખૂણાના માપ સરખા હોય ને નિયમિત કહેવાય ઉદાહરણ તરીકે આપણે આકૃતિ એટલે જોઈએ આકૃતિ પણ ખાસ સમજો અને આકૃતિમાં છે ને હું અમુક નિશાનીઓ પાડીશ તે પણ ખાસ જોજો આ જરા આપણે છે ને આમાં હું શું નવું કરું તે તમે ખાસ સમજો ભાઈ એકદમ એટલે એકદમ ખાસ સમજો આપણને ઘણો કામની વસ્તુ છે ભૂમિતિમાં બહુ કામ લાગે એવી વસ્તુ સમજાવું છું હવે આ આકૃતિમાં છે ને હું આવી નિશાની કરું છું નિશાની જુઓ આ નિશાની આ નિશાની આ નિશાની આવી આકૃતિ તમને ક્યારે પણ દેખાય ને એટલે તમારે સમજી લેવાનું કે આ ત્રિકોણ ત્રણે ત્રણ બાજુના માપ સરખા છે કેમ કારણ કે ત્રણે ત્રણ બાજુ પર એક સરખા ચિહ્ન મેં દોરેલા છે ધારો કે હું આમ દોરું તો બોલો હવે તમે મને એમ કહેશો કે આમાં ત્રણે ત્રણ બાજુના માપ સરખા છે ના પાડવાની ના સર આ બે જણની નિશાની સરખી છે એટલે ત્રિકોણમાં ત્રણ બાજુમાંથી આ બે બાજુના માપ સરખા છે આનું માપ પેલા બંને કરતા અલગ છે બોલો હવે આવી નિશાની કરેલી હોય તો તમે શું સમજશો આ ત્રણે ત્રણ બાજુના માપ સરખા છે ના કોના કોના સરખા આ બે બાજુના માપ સરખા આ કઈ અલગ માપ હશે નિશાની પરથી તમને આઈડિયા આવવો જોઈએ તો મારો સવાલ કે આને નિયમિત આકૃતિ કહેવાય નિયમિત બહુકોણ કહેવાય ના ભાઈ બધી બાજુના માપ સરખા નથી નિયમિત બહુકોણ ના કહેવાય એક કામ કરો આવી નિશાની કરી લો બોલો હવે હવે તમે તારે કહેશો કે હા હવે આ ત્રણે ત્રણ બાજુના માપ સરખા નિશાની અલગ અલગ વાપરી શકીએ ક્યારેક હું આવો એક સિંગલ લીધોડો પાડીશ કોઈ વખત ડબલ લીધોડો પાડીશ કોઈ વખત અહીંયા આમ જે રેખાકાર હોય ને એટલા આવો રાઉન્ડનું ચિહ્ન પાડી દેવા ક્યારેક હું ચોકાનું ચિહ્ન પાડી દેવા તો ભાઈ આ પણ ચોકટ આવી ચોકટ આવી ચોકટ મતલબ કે ત્રણ ત્રણ ના માપ સર હવે જો બાજુની વાત નથી કરવાની આ તો ખૂણાના માપ પણ જોવાના છે તો ખૂણાના માપ જોઈએ તો ધારો કે મેં આમ નિશાન કરી દીધી કે આ આ આ તો બોલો આની પર આપણે કહી શકીએ કે હા આ જે છે એ એકદમ નિયમિત આકૃતિ છે
નિયમિત બહુકોણ છે એનું ઉદાહરણ બીજું કે ઉદાહરણ આ ત્રિકોણનું ઉદાહરણ બીજું ચતુષ્કોણનું ઉદાહરણ લઈએ ચાલો ચાલો બોલો હવે નિશાની હું તો જબાડો છું કે આનો મતલબ ચાર કારાજોના માપ સરખા ખૂણામાં જો ખૂણામાં પણ અલગ અલગ સિમ્બોલ વાપરો ને ધારો કે આ વાપરો જરૂરી નથી હું આ પણ આપણે સરખો ના રીતે કરે જો ચાર ચાર ખૂણાના માપ પણ સરખા નિયમિત બહુકોણ કહેવાય આગળ વધીએ તો અનિયમિત કોને કહેવાય તો એની વ્યાખ્યા આવશે કે ભાઈ જે બહુકોણની બધી બાજુઓ તેમજ ખૂણામાં સરખા ન હોય તેને અનિયમિત બહુકોણ કહેવાય તેને શું કહેવાય અનિયમિત બહુકોણ કહેવાય ચલો તો હવે એની આકૃતિ સમજી લઈએ એકદમ સારી રીતે ધારો કે કોઈ આકૃતિ મને આપી છે આ રીતે અને એમાં નિશાની છે આ રીતે બોલો મારા આને નિયમિત કહેવાય આટલું લેવું ખાલી તમે કહેશો કે ના ખાલી આ બે બાજુના માપ સરખા આ બાજુ આ બાજુ આ બાજુ ના માપ અલગ અલગ તો આને નિયમિત ના કહેવાય ખૂણાની વાત કરીએ તો આ અને આ ખૂણા સરખા છે પછી આ ખૂણાનું શું આનું શું એવું કહે તો નથી મતલબ કે આને આપણે કહીશું અનિયમિત બહુ છેલ્લું એક ઉદાહરણ જોઈ લઈએ બુક આપણે બુકમાં આપેલું છે તમે બુકમાં નજર કરશો તમને મળી પણ જશે બરાબર જો છેલ્લું ઉદાહરણ બરાબર પછી બોલો આવી નિશાની દેખાશે ને તમે તરત કહેશો કે ભાઈ આ અનિયમિત છે પટાવો કારણ કે જો આમાં 6 બાજુ છે 6 માંથી 1 2 3 4 6 માંથી 4 ના માપ સર ને પછી બીજી આ બે ના માપ સર એવું નહીં ચાલે ભાઈ તો અનિયમિત થાય એના ખૂણાઓની વાત કરીએ તો ખૂણાઓની નિશાની જોવાનો હા પછી તો તમે આકૃતિ જોઈને તરત કહેશો કે ખૂણામાં પણ લોચા છે 6 ખૂણાઓ છે 6 માંથી આ 1 2 3 4 4 જગ્યા પર સરખી નિશાને છે તો ભાઈ 4 ખૂણા સરખા થવાથી આપણે આકૃતિ નિયમિત બનવાની નથી પેલા બે જણના માપ અલગ છે એટલે આકૃતિ કેવી કહેવાય અનિયમિત ઓકે હજુ એક છેલ્લી વસ્તુ સાંભળી લો કારણ કે હવે આપણે આવતા વિડિયોમાં સ્વાધ્યાય 3.1 જોવાના છીએ છેલ્લી વાત એ છે કે ચતુષ્કોણની આપણે સમજ મેળવવાની છે ને તો ચતુષ્કોણના અંદર ચોપડીમાં આપેલો છે ચતુષ્કોણના 4 ખૂણાઓનો સરવાળો કરો તો 360 થાય છે આ 360 સરવાળો કેવી રીતે થાય છે ને એ આપણે સમજીશું પણ આવતા વિડિયોમાં સ્વાધ્યાય 3.1 ચલાવીશ ને એમાં વસ્તુ આપણે તોફાન સમજીશું બરાબર છે તો અત્યારે આપણે વિડિયો પૂરો કરીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં સ્વાધ્યાય 3.1 શરૂ